હેલો મિત્રો, હું યોગેશ રંગેડિયા આપ સૌનું સ્વાગત કરું છું તમારી સ્માર્ટવર્ક ચેનલ ખાતે. મિત્રો, આજે આપણે જોઈએ કરંટ અફેર કેપ્સ્યુલ નંબર 2, કે જેમાં કરંટ અફેરના મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ કરેલો છે. એમાં આપણે જોઈએ પ્રથમ મુદ્દો કે જે પેરા એશિયન ગેમ્સ જે પૂરી થઈ એના વિશેનો છે. એનું ઉદ્ઘાટન ક્યાં થયું, ક્યાં રમાઈ ગઈ, કેટલા મેડલ કયા દેશને મળ્યા, એ દેશને આપણે વિગત મેળવશું. બરાબર જોઈએ મિત્રો, એમાં એનું આયોજન ક્યાં કરવામાં હતું, તો કે ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલામી એશિયન ગેમ્સ હતી પેરા એશિયન ગેમ્સ, તો કે 3જી પેરા એશિયન ગેમ્સ હતી. ગેમ્સને ખુલ્લી કોને મૂકી, તો કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ મૂકી હતી. એનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું ઇન્ડોનેશિયામાં, તો કે ગેલોરા બંગ કર્ણો મેન સ્ટેડિયમ ખાતે થયું હતું. અંતિમ સમારોહ ક્યાં હતો, તો કે ત્યાં જ, તો કે ગેલોરા બંગ કર્ણો મેન સ્ટેડિયમમાં. ગેમ્સનું સત્તાવાર મોસ્કોટ શું હતું, તો કે મોન્ડો નામનું બોન્ડોલ ગરોડ હતું. બરાબર મિત્રો, અને મિત્રો આજે એશિયન ગેમ્સ રમાણી, બરાબર એમાં ઉત્તર અને દક્ષિણ કોરિયાના પ્રતિનિધિઓએ સૌ પ્રથમ વખત કોરિયાના એક સંયુક્ત ધ્વજ હેઠળ એક સાથે કૂચ કર્યો હતો. એટલે કે બંને દેશોએ સંયુક્ત રીતે ધ્વજ કૂચ કરી હતી. બરાબર, પછી સમારંભના એસોસિએટ ક્રિએટિવ ડિરેક્ટર કોણ હતા, તો કે જય સુબિયા કોટા હતા. એટલે કે સમારંભ હતો એના એસોસિએટ ક્રિએટિવ ડિરેક્ટર જય સુબિયા કોટા હતા. અને આજે પેરા એશિયન ગેમ્સ હતી એમાં સૌ પ્રથમવાર ભાગ લેનાર દેશ કયો હતો, કે ભૂટાન, કે જેને સૌ પ્રથમવાર ભાગ લીધો હતો. બરાબર, અને હવે આપણે જોઈએ મેડલ લિસ્ટ, કે જે કયા દેશને કયા મેડલ મળેલા. બરાબર મિત્રો, જોઈએ એમાં. તેમાં સૌથી વધુ મેડલ મેળવનાર દેશ હતો ચીન, કે જેને 172 મેડલ મળ્યા હતા. બરાબર, બીજાને, તો કે સિલ્વર, તો કે 88 મેડલ મળ્યા હતા. બરાબર, 59 બ્રોન્ઝ મળ્યા હતા અને 319 ટોટલ મેડલ મળ્યા હતા. બરાબર મિત્રો, પછી જોઈએ કે બીજા ક્રમે કયો દેશ હતો, તો કે બીજા ક્રમે દક્ષિણ કોરિયા હતો. અને ભારતનું સ્થાન કેટલા મળ્યું, તો કે 9મું. ભારતને કુલ કેટલા ગોલ્ડ મેડલ મળેલા, 15 ગોલ્ડ મળેલા, 24 સિલ્વર, 33 બ્રોન્ઝ અને ટોટલ 72 મેડલ મળેલા હતા. બરાબર મિત્રો, મિત્રો આપણે જોઈએ કે બધા જે મેડલ મળ્યા, બરાબર, એને આપણે ટ્રીકથી જોઈશું. બરાબર, કે જે ટ્રીક મોહિતભાઈએ બનાવેલી છે, કે જે આપણને યાદ રહી જાય હતા. 15 આપણને ગોલ્ડ મેડલ મળ્યા. બરાબર, 15 ગોલ્ડ મેડલ, તો 15 એટલે કે આપણે એક એક સંખ્યા લો, 1 અને 5, તો કે 1 અને 5 કેટલા થશે, 6, તો 6 થઈ ગયા. એ રીતે 24 સિલ્વર, તો કે 2 અને 4 6, એટલે કે 6 સિલ્વર થઈ, 24 સિલ્વર થઈ ગયા. 3 એટલે કે 6, એટલે કે 33 બ્રોન્ઝ, એટલે કે 33 બ્રોન્ઝ મળેલા, 3 ને 3 6, એટલે કે બધાનો સરવાળો બધામાં 6 6 જ આવે. બરાબર, એટલે એ આપણને યાદ રહી જશે કે ભાઈ કોઈ પણ સંખ્યા આપે તો એનો સરવાળો કેટલો થતો હોય, 6. અને મિત્રો, ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝને આપણે મળ્યા છે, એમાં આપણે 9 9 9 વધારો કરશું તોય મળી જશે. તો ધારો કે 15 ને 9, તો કે 24, પછી 24 ને 9 33. બરાબર મિત્રો, એ રીતે તમે યાદ રાખી શકો ટ્રીકથી. બરાબર, કે 15 ને 9 24, 24 ને 9 33. બરાબર મિત્રો, આ આપણે ટ્રીકથી યાદ રાખી શકશો. બરાબર મિત્રો, આપણે જોઈએ પેરા એશિયન ગેમ્સના અગત્યના પ્રશ્નો. એમાં જોઈએ એશિયન પેરા ગેમ્સમાં ભારતે કઈ રમતમાં પહેલીવાર કોઈ પણ રમતમાં 3 મેડલ જીત્યા. બરાબર, એટલે કે સિલ્વર બ્રોન્ઝ અને ગોલ્ડ એવો કઈ રમતમાં મળેલો, તો કે હાઈ જમ્પમાં મેળવેલા. બરાબર, તો કે સરદ હતા એમને ગોલ્ડ મેડલ મળ્યો, વરુણ હતા એમને સિલ્વર, અને મરિયાપન હતા એમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. બરાબર, હાઈ જમ્પમાં, કેમાં, હાઈ જમ્પમાં. એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતની કઈ બેડમિન્ટન ખેલાડીએ ભાગ લીધો હતો, તો કે પારુલ પરમાર, કે જેમને એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટનમાં એટલે કે ભાગ લીધો હતો. બરાબર, અને તે બેડમિન્ટન સાથે સંકળાયેલા, યાદ રાખવાનું. બરાબર મિત્રો, એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતની પારુલ પરમાર બેડમિન્ટન ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો, તે કયા જિલ્લાના, તો કે તેઓ ગાંધીનગરના વતની છે મિત્રો. બરાબર, ઇન્ડોનેશિયામાં રમાયેલી આ પેરા એશિયન ગેમ્સમાં ઇન્ડોનેશિયાને કુલ કેટલા, એટલે કે ઇન્ડોનેશિયા કેટલામાં ક્રમે હતું. બરાબર, ઇન્ડોનેશિયામાં રમાય એટલે ઇન્ડોનેશિયાનો ક્રમ યાદ રાખવો જરૂરી, કે કેટલામાં હતો, તો કે એ 5મા ક્રમે હતી. બરાબર, ચોથો પ્રશ્ન, 2014નો જે પેરા એશિયન ગેમ્સ હતો તે ક્યાં રમાયો, તો કે દક્ષિણ કોરિયાના ઇન્ચિયોન ખાતે. બરાબર, પછી 2014નો જે પેરા એશિયન ગેમ્સ હતો દક્ષિણ ઇન્ચિયોન ખાતે જે રમાયેલો હતો, બરાબર, તેમાં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા હતા. બરાબર, તો કે 33 મેડલ મળ્યા હતા. બરાબર, જેમાં ભારતને કુલ 33 મેડલ મળ્યા હતા. બરાબર મિત્રો, આવતી જે આપણી કેપ્સ્યુલ હોય છે એમાં અગત્યની માહિતી હશે, જે એશિયન પેરા એશિયન ગેમ્સ તે આપણને મૂકવામાં આવશે. બરાબર મિત્રો, હવે જોઈએ આપણે મહત્ત્વના દિવસો, કે જે મહત્ત્વના દિવસો જોઈ લઈએ, કે આપણે, કે જે આજે ઓક્ટોબરમાં જે આવે છે મહત્ત્વના દિવસો, એના આપણે વિશે ચર્ચા કરીશું. બરાબર મિત્રો, તો મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો, એટલે કે દિવસો, તો કે 15 ઓક્ટોબરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો કે વર્લ્ડ સ્ટુડન્ટ ડે, એટલે કે વર્લ્ડ સ્ટુડન્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. બરાબર, 15 ઓક્ટોબરને, કે આજે, એટલે કે જે એપીજે અબ્દુલ કલામની યાદમાં ઉજવવામાં આવે છે. પછી વિશ્વ ચક્ષુ દિવસ ક્યારે ઉજવાય છે, તો કે 13 ઓક્ટોબરે વિશ્વ ચક્ષુ દિવસ. બરાબર,
પછી આંતરરાષ્ટ્રીય ઈ કચરા દિવસ ક્યારે ઉજવાય? તો કે 13 ઓક્ટોબર. આંતરરાષ્ટ્રીય ઈ કચરા દિવસ ક્યારે ઉજવાય? તો કે 13 ઓક્ટોબરે ઉજવાય છે. બરાબર મિત્રો, હવે આપણે જોઈએ વ્યક્તિ વિશેષ. વ્યક્તિ વિશેષ એટલે કે આજે જે 15 ઓક્ટોબર એટલે કે આપણે જે અપીજે અબ્દુલ કલામ હતા આપણા ભારતના રાષ્ટ્રપતિ, એમનો જન્મદિવસ છે એટલે આપણે થોડુંક એમના વિશે ચર્ચા કરીશું. બરાબર મિત્રો, કે એપીજે અબ્દુલ કલામનું પૂરું નામ શું હતું? તો કે અબુલ અથવા અબુલ પાકીર જલાલુદ્દીન અબ્દુલ કલામ. બરાબર, એમનું પૂરું નામ. જન્મ તો કે 15-10-1931 ક્યાં થતો હતો? રામેશ્વર તમિલનાડુ ખાતે થયેલો. બરાબર, પછી તેઓ 2002-2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા. બરાબર, એમની ઓળખ શું? તો કે મિસાઇલમેન તરીકે ઓળખાતા હતા એ. બરાબર, એમનું અવસાન ક્યાં થયેલું? તો કે 27 જુલાઈ 2015ના દિવસે ભારતના જે મેઘાલય રાજ્યમાં એક યુનિવર્સિટીમાં જે ભાષણ આપતા હતા ત્યારે તેમનું મૃત્યુ એટલે કે મેઘાલયના પાટનગર શિલોંગ ખાતે તેમનું અવસાન થયેલું. બરાબર મિત્રો, થેન્ક યુ, આભાર.